ભાવનગર ગુજરાતની જાણીતી સામાજિક સેવા સંસ્થા શિશુ વિહારના ઉપક્રમે સતત 11 માન વર્ષે આંગણવાડી તાલીમ કાર્યક્રમ યોજાયો. પૂર્વ પ્રાથમિક શિક્ષણ સંવર્ધન વિચાર અંતર્ગત વર્ષ 2011 પ્રારંભાયેલ આંગણવાડી સાધન સહાય તથા શિક્ષક તાલીમ અંતર્ગત વર્ષ 2021 માન ભાવનગર શહેરની 316 બાલવાડીને મોન્ટેસરીના સાધનોના 10 ચાર્ટ તથા પ્રત્યેક સાધન તાલીમ પ્રારંભાઈ છે. બાળ કેળવણીકાર અને સ્વતંત્ર સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટની સ્મૃતિમાં ગત વર્ષોમાં શહેરની આંગણવાડીને ફર્સ્ટ એઇડ તાલીમ અને ફર્સ્ટ એઇડ બોક્સ, 5 પપેટસ અને પુસ્તિકા, સંગીત અને રમત ગમતના સાધનો તાલીમ સાથે આપવામાં આવેલ છે. ICDSના ઘટક 1 અને 2ના અનન્ય સહકારથી તારીખ 26 જૂને શિશુવિહાર પ્રાંગણમાં શરૂ થયેલ તાલીમથી શ્રીમતી શૈલાબેન પ્રફુલ્લકુમાર સૂચકનો પૂર્ણ આર્થિક સહયોગ મળતા શિશુવિહાર સંસ્થા નું બાળ કેળવણી પ્રત્યે પોતાનું મહત્વપૂર્ણ પ્રદાન સમગ્ર ગુજરાત માટે અનુકરણીય બની રહે છે. ભાવનગર શિશુ વિહાર સંસ્થા આયોજિત નેત્રયજ્ઞ સંપન્ન. સ્વર્ગસ્થ દિલીપભાઈ પરીખ સ્મરણાર્થે પિતાંબરદાસ આનંદજીભાઈ મહેતા અને શ્રી વિજયભાઈ ડી વાઘાણી તથા શ્રી પંકજભાઈ દોશીના સૌજન્યથી 2-6 જૂન શુક્રવારના રોજ પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાયો. ભાવનગર જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલ વીરનગરના સહયોગથી 102 દર્દી નારાયણોની આંખની તપાસ કરી જરૂરિયાતમંદને આંખના ડ્રોપ્સ આપવામાં આવેલ તથા 19 ભાઈઓ બહેનોને નેત્રમણી મુકાવવા માટે જમાડીને વીરનગર મોકલવામાં આવ્યા.
अमरेली ना चितल 70મો નેત્રયજ્ઞ સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયો. વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે 70મો નેત્રયજ્ઞ સ્વ કેશુભાઈ પરમારની સ્મૃતિમાન યોજાઈ ગયો, જેનું ઉદ્ઘાટન અમરેલીના જાણીતા ડોક્ટર પી પંચાલ સાહેબના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય સુરેશભાઈ પાથર, લુહાર જ્ઞાતિના પ્રમુખ નટુભાઈ ડોડિયા, સજિયાનવદર હાઈસ્કૂલના આચાર્ય ગજેરા, સુખદેવસિંહ સરવૈયા, મુકેશભાઈ પડિયા, હિતેશ ગોરી બાપુ ખાસ ઉપસ્થિત રહેલ. આ તકે સંસ્થાના પૂર્વ છાત્ર તેજસ પરમાર નાયબ મામલતદાર તરીકે પસંદ થતાં તેમજ સંસ્થામાં વોટર કુલર ભેટ માટે હિતેશગીરી ગોસાઈનું સંસ્થા તરફ સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ, જ્યારે કેમ્પને સફળ બનાવવા હસુભાઈ ડોડિયા, રાજુભાઈ ધાનાણી, બિપિનભાઈ દવે, સંજયભાઈ લીબાસિયા, છગનભાઈ પટેલ, ખોડુભાઈ ધધુકિયા વગેરે જહમત ઉઠાવેલ. મહિનાની 26મી તારીખે રેગ્યુલર યોજાતો નેત્ર નિદાન કેમ્પ હમણાં કોરોનાની મહામારીને કારણે થોડું અનિયમિત હતું, પણ હવે આ 26/5/2021ના રોજથી એ રેગ્યુલર હવે દર મહિને યોજાશે. આજે આ 26/6/2021ના રોજ દરેક જીવની અંદર
પરમાત્માનો અંશ જ છે આપણે બધા, એટલે પરમાત્માના અંશની સેવા થાય એ જ પ્રભુની સાચી સેવા હોય છે. અને આવો લાભ મેળવવો એ તો આપણા વડવાઓના પુણ્યકર્મ હોય તો જ થઈ શકે. કેશવ બાપાના પુણ્યકર્મ હશે એટલે એમના દીકરાઓ, એમના પૌત્ર પૌત્રી એ પણ ખૂબ ભણ્યા. પુણ્ય આપણે કહીએ છીએ ને કે ઘરડિયાના પુણ્ય આડા આવે, તો એ સત્કર્મ થકી પણ એમનો પરિવાર છે એ સરસ્વતીની સાધના કરી અને ખૂબ ઉચ્ચ સ્થાન પણ એમને પ્રાપ્ત કરેલું છે. એ જ છે નાયક મંગલદાર બન્યો. બેન છે એ કર્ણાટકની અંદર કંપનીની અંદર ડિપાર્ટમેન્ટની હેડ છે. તો આનાથી મોટું આપણું કયો સુખ હોઈ શકે? એ કેશવ બાપાનું પુણ્ય છે. પછી આવ્યો એમનો વારો, એમના પરિવારનો. શીતલ બાપુ એમને વિચાર આવ્યો ને એમને આ વસ્તુ અહીં મૂકી, એટલે ઘણી વખત કીધું પણ એ કે મારા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિંતલ અને રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મહિનાની 26મી તારીખે રેગ્યુલર યોજાતો નેત્ર નિદાન કેમ્પ હમણાં કોરોનાની મહામારીને કારણે થોડું અનિયમિત હતું, પણ હવે આ 26/5/2021ના રોજથી એ રેગ્યુલર હવે દર મહિને યોજાશે. આજે આ 26/6/2021ના રોજ દરેક અંદર દરેક જીવની અંદર હું છું, આમે પરમાત્માનો અંશ જ છીએ આપણે બધા, એટલે પરમાત્માના અંશની સેવા થાય એ જ પ્રભુની સાચી સેવા હોય છે. અને આવો લાભ મેળવવો એ તો આપણા વડવાઓના પુણ્યકર્મ હોય તો જ થઈ શકે. કેશવ બાપાના પુણ્યકર્મ હશે એટલે એમના દીકરાઓ, એમના પૌત્ર પૌત્રી એ પણ ખૂબ ભણ્યા. પુણ્ય આપણે કહીએ છીએ ને કે ઘરડિયાના પુણ્ય આડા આવે, તો એ સત્કર્મ થકી પણ એમનો પરિવાર છે એ સરસ્વતીની સાધના કરી અને ખૂબ ઉચ્ચ સ્થાન પણ એમને પ્રાપ્ત કરેલું છે. એ જ છે નાયક મંગલદાર બન્યો. બેન છે એ કર્ણાટકની અંદર કંપનીની અંદર ડિપાર્ટમેન્ટની હેડ છે. તો આનાથી મોટું આપણું કયો સુખ હોઈ શકે? એ કેશવ બાપાનું પુણ્ય છે. પછી આવ્યો એમનો વારો, એમના પરિવારનો.